આજરોજ દાણી લીમડા વોર્ડ પરિક્ષી લાલનગર ખાતે આયુર્વેદિક ઉકાળા તથા આયુર્વેદિક દવા અને હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું। તેમાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા તથા પૂર્વ ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘેલા તથા પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા અને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે મિત્રોએ મદદ કરી। રમેશભાઈ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે। આજના જે સ્લમ વિસ્તારની અંદર જે દાડીલીમડા વોર્ડમાં આજે જે આયુર્વેદિક અથવા ઉકાળાનું જે વિતરણ કરવામાં આવ્યું છે તેમાં સ્લમ વિસ્તારની અંદર આજે પરીક્ષીલાલ નગર ખાતે આયુર્વેદિક હોમિયોપેથિક અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે અને ઇમ્યુનિટી પાવર વધે અને લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે કોરોનાથી બચીને રહે। અને અમે આખા વોર્ડની અંદર દાડીલીમડામાં આવા જુદી જુદી જગ્યાએ આવી રીતે ઉકાળા અને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કર્યું છે અને જેથી કરીને લોકોને કોરોનામાંથી નાબૂદ રહે અને લોકોનું સ્વસ્થ અને સ્વાસ્થ્ય સારું રહે તે માટેનું અમે આજે આ આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક દવાનું વિતરણ કરેલું છે। મારું નામ રાકેશ પરમાર છે, હું સોશિયલ વર્કર દાડીલીમડા વોર્ડમાં છું। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।